નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ધોરણ છ નો પાઠ ત્રીજો કે જે પ્રથમ સત્ર અંદર આવે છે જેનું નામ છે દ્વિદલ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ગુજરાતી ધોરણ પાઠ ત્રીજો દ્વિદલ પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોને પાઠના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો તો જુઓ અહીં આપણને પાંચ વાક્યો આપેલા છે તો એ પાંચ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવીશું તો સૌ પ્રથમ પહેલું વાક્ય આવશે યુવકે કહ્યું મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા બીજું વાક્ય આવશે સ્ત્રીએ કહ્યું ના ભાઈ હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી ત્રીજું આવશે આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું ત્યાર પછી ચોથું વાક્ય આવશે પેલા યુવકે હસતા હસતા ના પાડી અને પાંચમું આવશે દુકાનદારને અત્યંત નવાઈ લાગી

પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ ત્યાર પછી ત્રીજું વાક્ય એક ના એના નાક પાસે એક નાનો ઘસરખો થઈ ગયો ચોથું વાક્ય બનશે સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી પાંચમું વાક્ય બનશે પેલા માણસને એના કામમાં રસ પડી ગયો આગળ જઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે તમે જોયેલ એક શિલ્પ વિશે લખો ચાલો જોઈએ તો અમારા ગામમાં એક ગણેશ મંદિર આવેલું છે તે મંદિરમાં ભગવાન ગણેશની એક સુંદર મૂર્તિ છે આ મૂર્તિ ખૂબ જ સુંદર છે તે રાજસ્થાની પથ્થર માંથી બનાવવામાં આવી છે મૂર્તિ ઉપર સુંદર નકશી કામ કરવામાં આવ્યું છે સવાર સાંજ ઘણા લોકો આ મંદિરના દર્શનાર્થે આવે છે બીજો પ્રશ્ન દુકાનેથી વસ્તુ ખરીદ્યા પછી દુકાનદારે તમને ભૂલથી વધારે પૈસા પાછા આપી દીધા તો તમે શું કરશો તો દુકાનેથી વસ્તુ ખરીદ્યા પછી દુકાનદારે જો ભૂલથી વધારે પૈસા આપી દીધા હોય તો આપણે પ્રામાણિકતાથી તે પૈસા દુકાનદારને પાછા આપવા જોઈએ પ્રશ્ન ત્રણ તમને તમારા ઘરના કયા કયા કામોમાં મદદરૂપ થવું ગમે તો મને મારા ઘરમાં રસોઈ કામમાં સફાઈ સાફ સફાઈના કામમાં કોઈ વસ્તુને રિપેર કરવાના કામમાં તથા ઘરમાં કોઈ વસ્તુ ઘટતી હોય તો તે લઈ આવ્યાના કામમાં મદદરૂપ થવું ગમે આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને જે કામ ગમતા હોય તે પણ તમે અહીં લખી શકો ચાલો આગળ જઈએ પ્રશ્ન ચાર નીચે રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે તેમને યોગ્ય રીતે ગોઠવી વાક્ય પ્રયોગ કરો જુઓ એક ઉદાહરણ છે આજી કરવી તો તેનો અર્થ થાય વિનંતી કરવી તેનું વાક્ય છે યુવકે કામ માટે પેલી સ્ત્રીને આજી કરી રીતે રૂઢિપ્રયોગ જોઈએ તો પેલો રૂઢિપ્રયોગ થશે પડતું મૂકવું જેનો અર્થ થાય છોડી દેવું તેનું વાક્ય થશે શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી બીજો રૂઢિપ્રયોગ આશ્ચર્યનો પાર ન રહેવો જેનો અર્થ થશે નવાઈ લાગવી જેનું વાક્ય બનશે પેલા માણસને બે એક સરખી મૂર્તિ જોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો ત્યાર પછી ત્રીજો રૂઢિપ્રયોગ જોઈએ તો નિશબ્દ બની જવું જેનો અર્થ થાય શાંત થઈ જવું તેનો વાક્ય થશે શિલ્પીનો જવાબ સાંભળી પેલો માણસ નિશબ્દ બની ગયો ચોથો રૂઢિપ્રયોગ વિદાય લેવી જેનો અર્થ થશે જવા માટે છૂટા પડવું તેનું વાક્ય દુકાનદારને સ્મિત આપીને યુવકે વિદાય લીધી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાં કામ થઈ વાક્યો છે વાક્યો આપેલા છે તેમાં અલગ પડતા જે કામ છે તે આપણે લાલ રંગથી બતાવ્યા છે તેને આપણે બદલવાના છે તો ચાલો પેલું વાક્ય જોઈએ તો હું શિલ્પકાર છું અને મૂર્તિ બનાવું છું બીજું વાક્ય હું રસોઈયો છું અને રસોઈ બનાવું છું ત્રીજું વાક્ય હું ખેડૂત છું અને ખેતી કરું છું ચોથું વાક્ય હું વકીલ છું અને વકીલાત કરું છું પાંચમું વાક્ય હું પોલીસ છું અને ગુનેગારને પકડું છું ત્યાર પછી પ્રશ્ન 6 ખાલી જગ્યા પૂરો પહેલું પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની કલા તેને કહેવાય મૂર્તિ કલા બીજું તેમાં આવશે કાષ્ટ અથવા લાકડાની કોતરણી કરવાની કલા જેને કાષ્ઠ કલા કહેવાય ત્યાર પછી ત્રીજું ચિત્ર દોરવાની કલા જેને ચિત્રકલા કહેવાય ચોથું હાથ કારીગરીની કલા જેને હસ્તકલા કહેવાય પાંચમું માટીમાંથી વસ્તુ નમૂના બનાવવાની કલા જેને માટી કલા કહેવાય અને નૃત્ય કરવાની કલાને નૃત્ય કલા કહેવાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને લખો ચાલો આપણે જોઈએ તો હું અને મારા મિત્રો ઉનાળામાં મારા મારા ઘરની ઘરની ઉપર બેઠા હતા ત્યાં અચાનક પાછળ એક રોકેટ જેવી વસ્તુ દેખાય હું અને મારા મિત્રો તે વસ્તુ જોવા ગયા તે રોકેટ જેવું હતું અમે તેનું બારણું ખોલી અંદર ગયા જેવા અંદર ગયા કે તરત જ બારણું બંધ થઈ ગયું અને રોકેટ આકાશ તરફ જવા લાગ્યું થોડીવાર માટે અમે ગભરાઈ ગયા અમે બારીમાંથી બહારનો નજારો જોઈ રહ્યા હતા અમને રોમાંચની સાથે સાથે ડર પણ લાગતો હતો થોડી જ વારમાં અમે તારાઓ સાથે વાત કરવા લાગ્યા અમારું રોકેટ અન્ય ગ્રહ પર જઈ રહ્યું હોય તેવું લાગ્યું તેનું વાતાવરણ આપણા ગ્રહ જેવું જ હતું અમારી પાસે મોબાઈલ હતા અમે તે ગ્રહના ફોટા અને વીડિયોઝ લીધા વળી પાછું તે રોકેટ ત્યાંથી ઉપડ્યું અને પૃથ્વી તરફ પાછું આવવા લાગ્યું થોડી જ વારમાં અમે જ્યાં રહ્યા હતા ત્યાં પાછા આવી ગયા પછી બધા મિત્રો પોતાના ઘરે જઈને સુઈ ગયા થોડી જ વારમાં મને મમ્મી જગાડતી હોય તેવું લાગ્યું ત્યારે મને ખબર પડી કે હું સ્વપ્ન જોઈ રહ્યો હતો ચાલો પ્રશ્ન આઠ નીચેની વાનગી બનાવવાની પ્રક્રિયા ટૂંકમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં રોટલી બનાવવા માટેની પ્રક્રિયા આપણે ટૂંકમાં લખવાની છે તો ચાલો જોઈએ કેવી રીતે લખાય તો સૌ પ્રથમ ઘંટીમાં દળવા પડે ત્યારબાદ લોટને ચાળી અને અટામણ દૂર કરવું પડે પછી તાસકમાં જરૂરી લોટ લઈ યોગ્ય માત્રામાં પાણી અને મીઠું નાખવું ત્યારબાદ જરૂર પૂરતું તેલ નાખવું ત્યારબાદ લોટને ગુંદવો લોટ બરાબર બંધાઈ જાય પછી બાંધેલા લોટમાંથી નાના લુવા કરીશું થોડો કોરો લોટ પણ સાથે રાખીશું બનાવેલા નાનો લુઓ લઈ મોટો લોટ કોરો લોટ લઈ વેલણ અને પાટલી વડે સુંદર ગોળ રોટલી વણીશું ત્યારબાદ રોટલીને તવી ઉપર શેકીશું રોટલી યોગ્ય રીતે શેકાઈ જાય પછી તેને થાળી કે ડીશમાં મૂકી યોગ્ય પ્રમાણમાં તેની ઉપર ઘી લગાવીશું આ રીતે રોટલી બનાવી શકાય ચાલો ત્યાર પછી બીજી રેસીપી આપણે જોવાની છે ખીચડી કેવી રીતે બને તો ચાલો જોઈએ એક વાસણમાં મગની દાળ અને ચોખા લઈ પાણી વડે ધોઈ નાખો ત્યારબાદ કુકર કે તપેલામાં નાખો ત્યારબાદ તેમાં યોગ્ય માત્રામાં પાણી મીઠું અને હળદર નાખો ત્યાર પછી કુકર કે તપેલા ને ઢાંકણું ઢાંકી તેને ધીમા તાપે પકવવા મૂકી દેવી કુકર હશે તો ત્રણ થી ચાર સીટીમાં અને તપેલામાં પંદરમાં પંદર થી વીસ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય છે હવે આ ખીચડીને વઘારવી હોય તો આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ અને સાદી ખીચડી પણ આપણે ખાઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ ત્રણ દ્વિદલના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર